जेड न्यूज में आपनो स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज के समाचारों पर। वापी में पैसा की लेवड़ देवड़ में ड्राइवर क्लीनर दारू ढीची ने बाखड़िया। क्लीनर ड्राइवर ना माथा पर टॉमी नगा करता ड्राइवर नु मौत। दमण प्रशासक 3 दिवस माटे दिल्ली में संघ प्रदेश ना विकास माटे प्रधानमंत्री ने तेमज अन्य मंत्रियों साथे करी चर्चा। वापी ना मोराजी सर्कल नजीक फरी पोलिस बनी ने आवेला गठियाओ। महिला ना दागीना सहित 48,000 नी रोकड़ चोरी ने थया फरार। प्रशासनिक अने आरोग्य विभाग नी टीमे संघ प्रदेश दादरा नगर हवेली विस्तार मा तमाम होटलो अने धाबाओ नी तपास हाथ धरी। धाबा संचालको मा फैलायो फफड़ाट। हवे समाचारो विगतवार। वापी जेडीसी विस्तार मा स्थित चौधरी पार्किंग मा मंगलवार नी रात्रिए ड्राइवर अने क्लीनर वच्चे मारामारी थता एक नु घटना स्थले निपजी हतो मौत। वापी जेडीसी विस्तार मा स्थित चौधरी पार्किंग मा थई हत्या। जेडीसी विस्तार मा स्थित चौधरी पार्किंग मा મંગળવારની રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ એક ડ્રાઈવર અને ક્લીનર વચ્ચે મારામારી થઈ હતી, જેમાંથી એકનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું। મંગળવારની રાત્રિ દરમિયાન ડ્રાઈવર નીતિન ઉર્ફે પપ્પુ અને ક્લીનર રજુ દગડુ બંને ટ્રક નંબર MH 4746માં દારૂની નશામાં જમીને પૈસાની લેવડ દેવડમાં ડ્રાઈવર નીતિને કીસ બળતા રાજુને ઝપટ મારી દીધી હતી। પછી રાજુને પણ ગુસ્સો આવતા નીતિને ટાયર ખોલવા વાળી લોહાની ટીમથી 4-5 વાર એના માથા ઉપર ઉપરા છાપરી માર મારી દીધો હતો, જેના કારણે ડ્રાઈવર નીતિન ઉર્ફે પપ્પુનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું। સમગ્ર મામલાની જાણકારી જેડીસી પોલીસમાં આપવામાં આવી હતી અને જેડીસી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને રજુ દગડુની ધરપકડ કરી હતી અને આગળની તપાસ જેડીસી પોલીસે હાથ ધરી છે। આજે રાતના 12-12:30 ગાળામાં વાપી જીઆઈડીસી ચૌધરી પાર્કિંગ આવેલ છે। એ ચૌધરી પાર્કિંગમાં 2 ટ્રક હતી, એમાં ડ્રાઈવરો અને ક્લીનર બંને જણા હતા। એમને પૈસાને લેવડ દેતો જમવા બાબતમાં ઝઘડો થયો, જે બાબતમાં આજે ડ્રાઈવર છે એને ક્લીનરે લોખંડનું જે પાનું આવે છે એના વડે મારી અને લોહી લોહણ કરીને હત્યા કરી નાખી છે અને એનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આરોપી દાદરા નગર હવેલી ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ 3 દિવસીય દિલ્હી ની મુલાકાતે છે। તેઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને પ્રસંગ પ્રદેશો ને વિકસિત કરવાને લઈ અવગત કરવામાં આવ્યા છે। ત્યારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અનુસાર બુધવારના રોજ મોટી દમણ સચિવાલય ખાતે ડીએ સત્યના નેજા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સંઘ પ્રદેશોને વિકસિત કરવાના કામોને લઈ નરેન્દ્ર મોદીજીને વાકેફ કરવામાં આવ્યા છે, જેમાં પ્રદેશના આદિવાસીઓને મૂળભૂત તેમજ પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવનાર છે। સાથે જ આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવો, દરેક પ્રકારની યોજનાઓનો લાભ તેઓને આપવો, સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વિકાસ કરી ટોપની કંપનીઓને વધુ ઉપર લાવવી, સાથે જ નાની દમણ અને મોટી દમણને જોડતો ફોરલેન બ્રિજ કોસ્ટલ હાઈવેને જોડતો બનાવવામાં આવશે, સાથે જ યુવાનોને પૂરેપૂરી નોકરીઓમાં તક આપવી વગેરે જેવા મુદ્દાઓ નરેન્દ્ર મોદી સમક્ષ રાખતા નરેન્દ્ર મોદીજીએ આ મુદ્દાઓને સહમતિ આપી છે અને આવનાર દિવસોમાં તમામ વિકાસના કામોને વેગ અપાશે। ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ આદિજાતિના લોકોને જે જંગલ વિસ્તારોમાં રહે છે એમને જમીનના પટ્ટા એક નિશ્ચિત સમયાવધિમાં મળી રહે તે બાબતે વડાપ્રધાનશ્રીને અવગત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સ્થાનિક લોકોને અને ખાસ કરીને આદિજાતિના ભણેલા ગણેલા લોકોને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી મળી રહે એ માટેનો એક વિશિષ્ટ કાર્યક્રમ તૈયાર કરીને વડાપ્રધાનશ્રીના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો છે। એક મહત્વનો નિર્ણય એવો પણ લેવાયો છે કે દમણ અને દાદરા નગર હવેલી જે ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક કામદારો રહે છે એમને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન સમયસર મળી રહે એ માટેની એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે
અને એ યોજના બાબતે પણ વડાપ્રધાનશ્રીને માહિતગાર કરવામાં આવ્યા છે. ઘર વિહોણા જે લોકો છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમના લાયકાતના ધોરણોને ધ્યાનમાં લઈને તમામ કાચા ઘરમાં રહેતા લોકોને પાકું આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળી રહે એ માટેની યોજના તૈયાર કરી અને આદરણીય વડાપ્રધાનશ્રીના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે. એ જ રીતે અહીંના સ્થાનિક વિસ્તારના લોકોની સ્કિલ અપગ્રેડેશન કરીને એટલે કે એમના કૌશલ્યને ટૂંકા ગાળાની તાલીમથી અપગ્રેડ કરીને એમની રોજગારીમાં કેવી રીતે વધારો સ્થાનિક લોકોનો થઈ શકે એ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો એમ આદરણીય એડમિનિસ્ટ્રેટર સાહેબે દાદરા નગર હવેલી માટે એક અલગ વિભાગ આદિજાતિ વિકાસ વિભાગની ઘોષણા કરી હતી એ બાબતે પણ વડાપ્રધાનશ્રીને માહિતગાર કરવામાં આવ્યા છે અને એમણે એમનો રાજીપો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભારત સરકાર સાથેના વિવિધ પડતર પ્રશ્નો જે જુદી જુદી મિનિસ્ટ્રીઓ સાથે પડતર હતા એ બાબતે પણ આદરણીય વડાપ્રધાનશ્રીને માહિતગાર કરવામાં આવ્યા છે અને વડાપ્રધાનશ્રીએ પ્રશાસક મહોદયને આશ્વસ્ત કર્યા છે કે દીવ દમણ અને દાદરા નગર હવેલીના જેટલા પણ વિકાસકીય બાબતો છે એ બાબતે ભારત સરકાર એમને સંપૂર્ણ રચનાત્મક સહયોગ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીની મીટિંગ પછી પ્રશાસક મહોદય મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે જેને આપણે અહીંયા શિક્ષણ મુખ્યત્વે કહીએ છીએ એ વિભાગના મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સાથે પણ એમણે મુલાકાત કરી હતી અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વધારાની જગ્યાઓ શિક્ષકોની અને તજજ્ઞોની ઊભી કરવા માટે એમની મંજૂરી એમણે માંગી છે. સર્વ શિક્ષા અભિયાન જે પ્રાથમિક શિક્ષણ માટે મહત્ત્વનું કામ કરે છે એ સર્વ શિક્ષા અભિયાન હેઠળ જરૂરી ભંડોળ જે દીવ દમણ દાદરા નગર હવેલીનું ડ્યુ થાય છે એ આપવા માટે પણ એમણે વિનંતી કરી છે. એ ઉપરાંત બે મહત્ત્વની વસ્તુઓ બાબતે એમનો સહયોગ પ્રશાસક મહોદયશ્રીએ માંગ્યો છે. એમાં સૌથી પહેલી કે દમણમાં પ્લાસ્ટિક રિલેટેડ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે તો એક પ્લાસ્ટિક એન્જિનિયરિંગનો કોર્સ દમણ પોલિટેકનિકમાં શરૂ થાય એ માટેની મંજૂરી એમણે આદરણીય એચઆરડી મિનિસ્ટર પાસે માંગી છે. એવી જ રીતે દાદરા નગર હવેલીમાં ટેક્સટાઇલના મેજર અને મોટા યુનિટ આવ્યા છે અને એ ઇન્ડસ્ટ્રીમાં પણ રોજગારીની ખૂબ મોટી શક્યતા હોય એક ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો કોર્સ સેલવાસ ખાતે પોલિટેકનિકમાં મંજૂરી મળે એ માટે એમણે રજૂઆત કરી છે. આ ઉપરાંત એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતે, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝમાં, મિનિસ્ટ્રી ઓફ પાવરમાં અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થમાં આ જુદી જુદી 5 મિનિસ્ટ્રીઓમાં પણ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પડતર જે કંઈ પ્રશ્નો છે અને વિકાસકીય જે બાબતો ઘણા વખતથી બાકી રહેલી હતી એ સંબંધિત મિનિસ્ટ્રીનું એમણે ધ્યાન દોર્યું છે. વાપીમાં ફરી દિન દહાડે બની છેતરપિંડીની ઘટના. પોલીસનો સ્વાંગ રચી ખોટું આઈડી પ્રૂફ બતાવી મહિલાને ભોળવી સોનાના ઘરેણા સાથે 48,000 રોકડ રૂપિયા લઈને ગઠિયાઓ થયા હતા ફરાર. વાપીમાં દરરોજ ચોરી થયાની કે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે. વાપીમાં જાણે કે ચોરીઓ થંભવાનું નામ લેતી ન હોય તેમ ફરી વખત બની છેતરપિંડીની ઘટના. મોરારજી સર્કલ રેવસિયા પાર્કમાં રહેતા મીનાબેન રમણલાલ પટેલ બુધવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ અંબેમાતા મંદિરના પાછળના માર્ગેથી ઘરેથી કંઈક કામકાજ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે 2 અજાણ્યા ઈસમો બાઇક પર આવ્યા હતા અને પોલીસની નકલી આઈડીની ઓળખાણ આપીને અહીં હત્યા થઈ છે એમ કહી તમારા ઘરેણા ઉતારી થેલીમાં મૂકી દો એમ જણાવ્યું હતું, જેથી મીનાબેને સોનાનું મંગળસૂત્ર, હાથની 2 બંગડીઓ અને 48,000 રોકડ રકમ એક થેલીમાં મૂકી એ ગઠિયાઓને આપી દીધી હતી. ગઠિયાઓએ એ થેલીની અદલાબદલી કરી ફરી મીનાબેનને આપી દીધી હતી અને નકલી પોલીસ બનીને આવેલ ગઠિયાઓ છૂમંતર થઈ ગયા હતા. મીનાબેને બાદમાં થેલીમાં તપાસ કરતાં થેલી ખાલીખમ મળી આવી હતી, જેથી છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં જ મીનાબેને તરત જ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ગઠિયાઓ છૂમંતર થઈ ગયા હતા. હાલે તો મીનાબેનની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરેલ છે.
વાપી શહેરમાં ચોરીઓનો આતંક વધી રહ્યો હોય, ગઠિયાઓ નકલી પોલીસનો સ્વાંગ રચી આવતા હોય છે અને ઘરેણાઓ ઉતારી લઈ જતા હોય છે, તો આવી છેતરપિંડીઓથી સાવધાન રહેવા અને સુરક્ષિત રહેવા તરત જ નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવાની સાવચેતી રાખવા માટે જેડીસી પીઆઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલ વાપી જેડીસી વિસ્તાર તથા વાપી ટાઉન વિસ્તારમાં છેતરપિંડી અને જે બીજા જે અસામાજિક તત્વો છે એવો પોતે પોલીસનો સ્વાંગમાં આવી પોતે સીઆઈડી અથવા ક્રાઇમમાં અથવા આવો પોતાની ઓળખ આપી અને ખોટી ઓળખ આપી અને જે વૃદ્ધ માણસો એને ટાર્ગેટ કરે છે કે ભાઈ તમે સોનું ઉતાર દેવો, બંગડી ઉતાર દેવો, કંઈ બીજું પૈસા લે આમ બીજા થઈ લે બેગમાં મૂકી દેવો. તો પબ્લિકને અમારી એક જાહેર વિનંતી છે કે ભાઈ આવો કોઈ પોલીસ કંઈ સ્વાંગમાં કોઈ પોલીસ જાય કે કોઈ ઘરેણા ઉતારતું નથી કે કોઈને આવી રીતે કંઈ કોઈ સાઈડ પર લઈ જતું નથી, જેથી પોતે સતર્ક રાખી અને આવા અસામાજિક તત્વોથી દૂર રહે. સંઘ પ્રત્યે સર્વાસમાં પ્રશાસન, દાદરાનગર હવેલી, સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ ટીમ દ્વારા ધાબા ઉપર ચકાસણી હાથ ધરાતા ધાબા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સંઘ પ્રત્યે સર્વાસમાં સોમવારની રાત્રિએ સંઘ પ્રત્યે દાદરાનગર હવેલી પ્રશાસન, સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ ટીમ દ્વારા વિસ્તારના અલગ અલગ ધાબાવાળાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરડીસી શિવમ તિયોટિયા, સ્વાસ્થ્ય નિદેશક ડોક્ટર વીકે દાસ, એક્સાઇઝ વિભાગના ચૌહાણ પ્રશાંત જોશી, ફૂડ ઇન્સ્પેક્ટર પ્રીતિ ઠાકોર સહિત અન્ય અધિકારીઓ દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે કે શું, કોઈ પાસે ફૂડ સેફ્ટીનું લાયસન્સ છે કે નહીં, બાળમજૂરી કરાવાઈ રહી છે કે નહીં સહિતની અન્ય બાબતોની ચકાસણી પણ કરવામાં આવી હતી. સાથે જ ધાબાવાળાઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કે ભવિષ્યમાં જે પણ કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તેઓ ઉપર સખત કાર્યવાહી કરવાની વાત પણ કરાઈ હતી. પ્રશાસનિક અધિકારીઓના નિરીક્ષણથી ધાબા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એરપોર્ટ જતા રોડ પર છેલ્લા 15 દિવસોથી હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો હોય, પીડબ્લ્યુડી દ્વારા જલ્દીથી આ સમસ્યાનો નિવેડો લવાય એવી ઉઠી છે લોકમાં. નાની દમણ મસાલ ચોકથી એરપોર્ટ તરફ જતા માર્ગ પર આજે 15 દિવસો વીત્યા હોય 24 કલાક પાણીના રેલાઓ જાહેર માર્ગ પરથી વહી રહ્યા છે. અહીં પીડબ્લ્યુડી દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે કે અન્ય કારણોસર કાપવામાં આવતા એક તરફનું પાણીનું પ્રેશર વધી જતા પાણી છલકાઈને કે ફસને કારણે વહી રહ્યું હોય દરરોજ હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ જ્યાં દમણમાં કેટલાય વિસ્તારોમાં ભર શિયાળામાં પાણીની તંગી સર્જાઈ રહી છે, હવે તો ઉનાળાની ઋતુ શરૂ થવાને જાજા દિવસો નથી, ત્યાં પાણીના સાસા લોકોને પડી રહ્યા હોય, બીજી તરફ આ રીતે પાણીનો વ્યય થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસોથી લગાતાર જાહેર માર્ગ પર પાણી વહી રહ્યું હોવાથી લોકોને પાણીને લઈ સમસ્યા પડી રહી હોવાનું લોકચર્ચા ઉઠી રહી છે. ત્યારે પાણી લોકોને મળતું નથી તેવામાં પીડબ્લ્યુડી દ્વારા જલ્દીથી આ અંગે કાર્યવાહી કરી સમસ્યાનો નિવેડો લાવી પાણીનો વ્યય થતા અટકાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે. તો જોવાનું રહેશે કે આ કામ કેટલું જલ્દી હાથ ધરવામાં આવે છે. તબસે પાણી એસે બરાબર નિકલ રહા હૈ, ઇધર સે લાઇન કાટ દિયા હૈ ના અભી, ઇધર સે કાટ કે જબ સે જોઇન્ટ કિયા હૈ ના, તબ સે પાણી બરાબર ગિર રહા હૈ, બહુ જ્યાદા જ્યાદા ગિર રહા હૈ પાણી. એ તો સુબહ ચાલુ હો જાતા 5 બજે, ઇતના હી રહેતા પૂરા દિન. પીડબ્લ્યુડી કા અધિકારી કોઈ ભી ઇધર આયા નહીં. આકે ઉન લોગો કો બંધ કરના ચાહિયે, દમણ મેં પાણી કી ઇતના પ્રોબ્લમ હૈ, ઉન લોગો કો ખુદ હી સોચના ચાહિયે કે દમણ મેં પાણી કા કિતના પ્રોબ્લમ હૈ, ઇતના પાણી વેસ્ટ હોતા હૈ સુબહ સે શામ તક. વાપીમાં એક કંપનીમાં ગેસ લીકેજ થતા એકી સાથે 12 કામદારોની આંખો અને ગળામાં ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરી એક કંપનીમાં ટાંકી તૂટતા કામદારનું નિપજ્યું મોત. સમગ્ર મામલે વાપી જેડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વાપીની ફાર્મા કંપનીમાં મંગળવારે બપોરે કેમિકલ ભરેલી ટાંકી તૂટી પડતા કામદારનું દબાઈ જવાથી મોત થયું છે. 2 દિવસ અગાઉ જ રવિવારે વાપી 4th ફેઝમાં આવેલ સીએસ સ્પેશિયાલિસ્ટ કંપનીમાં ઝેરી ગેસની અસર થતા 12 કામદારોને આંખમાં અસર થતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટનાના 2 દિવસ પછી જ મંગળવારે ફરી એકવાર 2nd ફેઝ ડીઆઈડીસીમાં આવેલ એપેક્સ ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગ તૂટી જતા કેમિકલની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી.
ટાંકીના કાટમાળ નીચે દબાઈ જતા 34 વર્ષનો ઓપરેટર રાજેશ નામદેવ ચૌધરી રહેનાની સુલપણ કેશવભાઈની ચાલમાં વાપીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બનાવના સ્થળે જ તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે કામદાર સંતોષ યાદવ અને યોગીરાજ પાટીલને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લાના કામદાર અને સુરક્ષા અધિકારી ડીકે વસાવા અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. એપેક્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, સેકન્ડ ફેઝમાં વાપી જેડીસી ખાતે. એમાં કંઈક વેસલ્સ પડવાથી એ કામદારનું મોત થયું છે અને બીજે એક ઇન્જર્ડ છે અને એ હરિ હોસ્પિટલમાં છે અને આગળની ઈડી દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો ઓપિનિયન લેવામાં આવશે એમાં, છતાં આપણને બીજા બે ટેકનિકલી પણ જોવામાં આવશે કે શું છે એમાં, કઈ રીતે મોત થયું છે એ પછી એની આગળની કાયદેસરની. મેં કંપની કામ કર રહા હતા, મતલબ પંપ થા પંપ લે જાકે નીચે ડાલ રહા હતા. મેરે કો ઘાવ લગા ઇસકે બાદ સીધા મેં યહાં આ ગયા. મેરો કે ઇસકે બાદ ના પતા ચલા કે વહાં ક્યા હુઆ ક્યા ના હુઆ, બાકી મેં તો તબ સે યહીં પડા હું. વેક્સલ થા ટંકી, ઉસ ટાઈમ વહાં ચાર લોગ મિલ કે કામ કર રહે થે, તો ઉસકે બાદ વેક્સલ આયા નીચે, બાકી મેં તો ઘાવ લગી તો સીધા યહાં આ ગયા. બેહોશી હાલત મેં થા, મેરે કુછ ભી પતા ના કૌન કિસકો ઘાવ લગી કિસકો ના. સંપ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર આવેલ કુંતા ગામે મંગળવારની રાત્રિએ એક 38 વર્ષીય યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું. સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર આવેલ કુંતા ગામે મંગળવારની રાત્રિએ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કુંતા નજીક વાડીફળિયા ખાતે રહેતા હરીશભાઈ ભાનુભાઈ હડપતિ, ઉંમર વર્ષ 38, જેઓ મંગળવારની રાત્રિના લગભગ 8:30 વાગ્યાની આસપાસ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, જેઓને કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પહોંચેલ વાપી ટાઉન પોલીસે મૃતકની લાશનો કબજો લઈ ચલા સીએચસી ખાતે મોકલી આપી હતી અને ઘટના અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. પરીક્ષાથી ભાગો નહીં, જાગોની અપાર સફળતા બાદ ફરી અમે લાવી રહ્યા છે ફ્રી મોટિવેશન સેમિનાર જીતેંગે જી જાનસે, જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં આપતા વિદ્યાર્થીઓને મળશે પરીક્ષાલક્ષી માર્ગદર્શન, જેમ કે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે મેળવવા વગેરે અગત્યની બાબતો પર ધ્યાન કેવી રીતે રાખવું તેની સંપૂર્ણ માહિતી તમને આ સેમિનાર દ્વારા મળી શકશે. તો રાહ કોની જુઓ છો? તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સેમિનારની તારીખ છે 20 ફેબ્રુઆરી 2017 ને સોમવારે, સમય 9:30 કલાકે. સ્થળ કોડી સમાજની વાડી, ભેંસદોર 4 રસ્તા, કોસ્ટલ હાઈવે, નાની દમણ. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો 8238097941 9586487474 9723456644 70161 57605. જો આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવાની ખ્વાહિશ ધરાવતા હો અથવા આકાશ પર રહીને દુનિયાને જોવા માંગતા હો તો તમને હોટલ હિલટોપ ચોક્કસથી મદદ કરી શકે છે. ઊંચાઈથી દુનિયાને નિહાળવાની તક ઝડપો. આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં તમને મળશે લીલોતરી વચ્ચે રાજવી ઠાટનો અહેસાસ અને સાથે ઉત્તમ સેવાઓ, જેવી કે દમણનું પ્રાદેશિક ભોજન, એસી નોન એસી રૂમ્સ, તે પણ સાવ નજીવા દરે, પાર્ટી પ્લોટ અને હોલ લગ્ન કે અન્ય પ્રસંગો માટે. તો આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં એકવાર રહ્યા પછીનો અનુભવ યાદગાર બની જશે.
होटल हिलटॉप एट पोस्ट भीमपुर कुंड फड़िया पाटलिया दमन रोड दमन 365210 यूटी फोन नंबर 0260329204 2220719 2220819। વિવિધ બેંકોના એટીએમ મશીનો બંધ લટકતા પાટિયાઓથી ગ્રાહકોને આજે પણ સમસ્યા જોવા મળી રહી છે। જ્યારે સરદાર ભીલાડવાળા બેંકમાં જ્યારથી રૂપિયા 2000 અને 500ની નવી કરન્સી નોટ બહાર પડાયા બાદ આજ દિન સુધી ભીલાડવાળા બેંકનું મશીન બંધ પડી રહ્યું છે। તેમજ બેંક ઓફ બરોડા, ICICI, HDFC, દેના બેંક, પંજાબ બેંક, યુનિયન બેંક વગેરે બેંકોના એટીએમમાં પૂરતા નાણાં ન ભરાતા મોટાભાગના એટીએમઓ બંધ પડેલા જોવા મળી રહ્યા છે। શનિવાર તેમજ રવિવાર સતત 2 દિવસ બેંકોમાં રજા હોય છે, ત્યારે ગ્રાહકોને પૈસાની લેવડ દેવડ તેમજ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે મોદીના નોટબંધીની અસર હાલ ચાલી રહેલ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ ખાસી એવી અસર કેન્દ્ર સરકારને પડશે હોવાનું સામાન્ય જનતામાં ચર્ચાઈ રહ્યું છે। ભીલાડવાળા બેંકના એટીએમ શરૂ કરવા બેંકના ઇન્ચાર્જ GM જતીન વસીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એટીએમ મશીન ચાલુ કરવામાં આવશે, જેની ચર્ચા ગત બોર્ડની મિટિંગમાં ચાલી હતી અને ગ્રાહકોને બને તેટલી સેવા બેંકો તરફથી આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવી T20 વર્લ્ડ કપ જીતી આવી હશે, ત્યારે તેમના હોમટાઉન નારાપોડા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હાલમાં જ બેંગ્લોર ખાતે T20 બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 9 વિકેટે વિજય થયો હતો। સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત તો એ છે કે આ ટીમમાં ગુજરાતના 2 ખેલાડીઓ પણ રમી રહ્યા હતા। આ બંને ખેલાડીઓ વલસાડ જિલ્લાના છે। આ ખેલાડીઓમાં કેતન નામનો ખેલાડી ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવે છે, જ્યારે ગણેશ પણ ઓલરાઉન્ડર છે। આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો। આ ખેલાડીઓને પોતે આપેલા યોગદાન માટે તેમને નાના પોંઢા ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા। ક્રિકેટ એસોસિએશન ફોર બ્લાઇન્ડ દ્વારા ખેલાડીઓ માટે ખાસ પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર મેચમાં ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં આવ્યું હતું, ત્યારે કર્ણાટક સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ત્યારે બ્લાઇન્ડ ક્રિકેટના વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ પણ પોતે ખેતી થકી પોતાનું પેટ્યું રળી રહ્યા છે। તેઓ પણ ગુજરાત સરકાર પાસે પોતાને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે। આ ખેલાડીઓ ગુજરાત સરકાર પાસે સરકારી નોકરીની માંગ કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર આ ખેલાડીઓની માંગ કેટલા સમયમાં પૂરી કરે છે તે જોવું રહ્યું। આજના તબક્કામાં વિનોદભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત થવું જોઈએ, સન્માન થવું જોઈએ કે એમની પારખી નજરથી એમને આવા આપણા અંતરાળ વિશે સાહેબના હસ્તે એમને ઇન્ડિયા ટીમમાં મારો બીજો વર્લ્ડ કપ T20 મારો ઇન્ડિયા ટીમમાં નંબર લાગ્યો અને મેં સારો દેખાવ કર્યો ને અત્યારે ખુશ છું ને એટલો બીજા રાજ્યમાં જે ખેલાડીને જે પ્રોત્સાહન મળે એવો અમને પણ મળે ને જે અમારો અહીંયા ગુજરાતમાં આવ્યા ને સ્વાગત કર્યો એમ બહુને। સૌથી પહેલાં તો મારું નામ કેતન પટેલ છે, હું વલસાડ ગુજરાતથી છું। હું ટીમમાં 4થા અમે વર્લ્ડ કપ રમી શક્યો, એમાં હું વિજેતા અમારી ટીમ થઈ હતી ઇન્ડિયાની ટીમ, અને ખૂબ સારો દેખાવ પાકિસ્તાન જોડે 2 વિકેટ લીધી અને 24 રન બી માર્યા હતા, પણ મને થોડું ઇન્જર થઈ ગયું હતું તો એટલે હું બહાર થઈ ગયો હતો। અને આ જે બીજા કેવું છે કે જેવું કે કર્ણાટકની અંદર જો નોકરી જે 2 છોકરાઓને નોકરી મળી છે એવી રીતના આપણે ગુજરાત સરકાર બી આપે અમારે બંને ખેલાડીને અમારે ગામમાં ખેતી તરફથી અમે જોઈ રહ્યા છીએ,
તો અમને કંઈક જોબ મળી જાય તો સારું એવી અપેક્ષા છે. પાકિસ્તાન જેવું કે સાઇકલને જેવું રમવાનું આવે એ રીતના જ પરફેક્ટ આવે, કેમ કે એ લોકોની સ્ટ્રોંગ ટીમ આ વખતે બે ત્રણ ખેલાડી જબરજસ્ત હતા. એ બધીર મની, જમીલ અને અક્રમ હતા, એ સારો ખેલાડી હતો. એમની અક્રમની મેં બોલ કર્યો હતો અને ગણેશ બધીર મનીની કેચ પકડ્યો હતો, સુપર કેચ પકડ્યો એમને, અને અમે ટીમને યોગદાન સારું આવ્યું. ઇન્ડિયા ટીમ ટી ટ્વેન્ટી બ્લાઇન્ડ વર્લ્ડ કપના સેકન્ડ ટાઈમના વર્લ્ડ કપ વિજેતા બનીને બંને ખેલાડીઓ વલસાડના આંગણે આવી પહોંચ્યા છે ગુજરાત માટે, અને ખાસ કરીને વલસાડનું ગૌરવ આ બંને ખેલાડીઓએ વધાર્યું છે. કેતન પટેલ એકમાત્ર એવો ખેલાડી છે કે જે 2006, 2012, 2014, 2016 અને 2017ના વર્લ્ડ કપ સાથે સૌથી સિનિયર ખેલાડી છે કે જે ચાર ચાર વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વર્લ્ડના બેસ્ટ પ્લેયરનું પણ એમને બિરુદ મળેલ છે. ગણેશ મૂળકર છે જે બીજો વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. મીડિયાના મિત્રોએ ભજવેલી ભૂમિકાના લીધે ગુજરાતના કુણે કુણે ટી ટ્વેન્ટી બ્લાઇન્ડ વર્લ્ડ કપને ખૂબ સારું કવરેજ મળ્યું છે અને લોકો બ્લાઇન્ડની એક ક્રિકેટને લોકો જાણતા થયા છે. સરકાર પણ સજાગ બને અને બંને ખેલાડીઓને અન્ય રાજ્યની જેમ મદદ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. નાની દમણ સીફેસ જેટી પાસેથી મળી આવી અજાણ્યા આદેશની લાશ પોલીસે તપાસ હાથ ધરી. નાની દમણ સીફેસ જેટી પર સમુદ્ર કિનારે બુધવારના રોજ એક અજાણ્યા આધેડ વયની લાશ મળી આવી હતી. પ્રથમ ફરવા માટે આવેલ પ્રવાસીઓએ તેને જોતા આંગની જાણ નાની દમણ પોલીસ મથકે તેઓ દ્વારા કરાતા તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશનો કબજો લઈ પીએમ અર્થે મરવડ હોસ્પિટલ મોકલી આપી હતી. જો કે આ અજાણ્યા લાશની ઓળખ થઈ શકી નથી. હાલે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટી તાલુકાના કોલ્લક દરિયા કિનારા પર સંરક્ષણ દિવાલની કિનારે નજીકમાં 1200 મીટરનો કોલ્લક ગામને જોડતો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 16,50,000ના ખર્ચે રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે. પાટી તાલુકાના કોલ્લક ગામે છેલ્લા કેટલાય વર્ષોથી સ્મશાન ભૂમિ તરફ જતો માર્ગ બનાવવામાં આવ્યો ન હોય લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો, જે માટે ગત વર્ષે યોજાયેલ કલેક્ટરની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. તે વખતે લોકો દ્વારા માંગ મુકાઈ હતી કે અહીં માર્ગનું નિર્માણ થાય, ત્યારે આ વર્ષે આ માંગને ધ્યાનમાં રાખી માર્ગ નિર્માણ પામવા જઈ રહ્યો છે. કોલ્લકના દરિયા કિનારા પર સંરક્ષણ દિવાલના કિનારે નજીકમાંથી 1200 મીટરનું કોલ્લક ગામને જોડતો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રસ્તો બનવા જઈ રહ્યો છે. માર્ગને લઈને વર્ષોથી માંગ હતી, કારણ કે સ્મશાન ભૂમિ પર જવું હોય તો એક પણ માર્ગ ન હતો અને રજૂઆતો પણ થઈ હતી, ત્યારે લગભગ 16,50,000ના ખર્ચે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તાનું નિર્માણ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આખરે ગામલોકોની મહેનત રંગ લાવી છે અને રસ્તાનું કામ ચાલુ થતાં જ લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાટી હોસ્પિટલમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા ગરીબ દર્દીઓને વિનામૂલ્યે તપાસ તેમજ સેવા માટે મેગા કેમ્પનો થયો છે પ્રારંભ. માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પાટી હોસ્પિટલ ખાતે 12 ફેબ્રુઆરીનો રોજ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી દર્દીઓનો ચેકઅપ મેગા કેમ્પ તેમજ ઓપરેશનનો વિનામૂલ્યે મેગા કેમ્પનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કપરાડા ધરમપુર વિસ્તારના રોજના 150-200 જેટલા દર્દીઓ કેમ્પમાં ચેકઅપ કરાવવા માટે તેમજ ઓપરેશન કેસોમાં મફત દવા ઇન્જેક્શનો આપવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન ડોક્ટરોની ટીમ પાડી હોસ્પિટલ ખાતે ચેકઅપ કર્યા બાદ તેમને ઓપરેશનની તારીખ 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી આપવામાં આવશે હોવાનું હોસ્પિટલના ડોક્ટર MM કુરેશીએ જણાવ્યું હતું. કેમ્પમાં કયા પ્રકારના ઓપરેશન કરવા જે બાબતે રોગોમાં ગળાની ગાંઠ, હરણીયા, હાઇડ્રોસીલ, એપેન્ડિક્સ, પથરી, ગર્ભાશય વગેરે દૂરબીનથી તપાસ કરી મફત ઓપરેશન કરી આપવામાં આવશે. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 12 વર્ષોથી દર વર્ષે ધરમપુર, કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં કેમ્પો કરવામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે આ કેમ્પ પારડી કુરેશી હોસ્પિટલ ખાતે વિવિધ ડોક્ટરોની ટીમ સાથે કેમ્પનું સફળ આયોજન થઈ રહ્યું છે, જેમાં માનવ આરોગ્ય કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકડિયા, ડોક્ટર MM કુરેશી, ચેતન ચાપાનેરી, હસમુખભાઈ વગેરેઓ ખડેપગે સેવા બજાવી રહ્યા છે અને આ વર્ષે 2000 જેટલા દર્દીઓનો ચેકઅપ કરવામાં આવશે હોવાનું, સાથે જ એક મહિલાના ગળામાં ગાંઠનું સોનોગ્રાફી કરીને વિનામૂલ્યે દરેક દર્દીઓને ઓપરેશન તેમજ મેગા ચેકઅપ કેમ્પ કરવામાં આવી રહ્યું છે. આગળ એ નાની હતી પણ હમણાં મોટી થઈ ગઈ. આજે અમે પારડી હોસ્પિટલમાં એ કેમ્પમાં આવ્યા અને સારી સારવાર તો થઈ રહેલી છે. હવે અને ઓપરેશન માટે
સોનોગ્રાફી કરવાની. કુંડા તાલુકા કપરાડા છે. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 12 વર્ષથી કપરાડા અને ધરમપુર ખાતે ફ્રી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પો થઈ રહ્યા છે. આ વર્ષે પહેલીવાર આ કેમ્પ પારડી ખાતે થઈ રહ્યો છે, જેથી ધરમપુર અને કપરાડાના બધા દર્દીઓ અહીંયા સીધા આવી શકે. કારણ કે કપરાડા કરતા હતા કેમ્પ ત્યારે ધરમપુરથી બધાએ 60-70 કિલોમીટર આવવું પડતું હતું, અને ધરમપુર કરતા જ્યારે કપરાડાના દર્દીઓએ એટલું ટ્રાવેલ કરવું પડતું. તો આ ડિસ્ટન્સ સેમ જ રહે છે અને દર્દીઓને અહીં 10 દિવસ સુધી આજે નિદાનનો કેમ્પ કરવામાં આવી રહ્યો છે. રોજ 150-200 જેટલા દર્દીઓ કપરાડા ધરમપુરથી ઊંડાણના વિસ્તારો, ગિરનારા છે, વિરક ક્ષેત્ર છે, ઊંડા છે, આંબા જંગલ છે અને અલગ અલગ ગામોમાંથી આવી રહ્યા છે, એ આ કેમ્પોમાં બતાવવા માટે આવે છે. એમને ઓપરેશનની તારીખો આપવામાં આવે છે અને 1 મહિના સુધી એટલે કે 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી સતત ઓપરેશનનો કેમ્પ ચાલશે, જે સંપૂર્ણપણે વિનામૂલ્ય હશે. એમની નિદાન, એમની તપાસ, લેબોરેટરી, એક્સરે, સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, ઓપરેટિવ કેસીસ, નાના મોટા કોઈ પણ કેસ હોય, હર્નિયા, હાઇડ્રોસીલ, એપેન્ડિક્સ, પથરી, ગર્ભાશય, થાઇરોઇડની ગાંઠ છે, કેન્સર છે અને ENT સર્જરી છે, આ બધા જ ઓપરેશનો એમના અહીં વિનામૂલ્ય કરવામાં આવી રહ્યા છે. અને આ ગરીબ આદિવાસી પ્રજાઓ આ કેમ્પનો છેલ્લા 11 વર્ષથી એમને આ સેવા માટે માનવ આરોગ્ય સેવા કેન્દ્રની મોટી ટીમ છે જે આ કેમ્પને સફળ બનાવવા માટે એની પાછળ મહેનત કરી રહી છે. સૌથી મોટો ધર્મ માનવતા છે. ભલે વ્યક્તિ કોઈ ધર્મને માને કે ન માને, એમાં માનવતા હોવી જોઈએ અને આ જે ધર્મ નિભાવી રહ્યા છે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ કે જેઓના સામે થયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી હતી. વલસાડના પાનેરા ફ્લાયઓવર બ્રિજ પર એક વેગેનાર કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ઇન્ડિકા કારે ટક્કર મારી હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થયો તે વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ આ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને જોતા તરત જ પોતાની ગાડી થોભાવી ઘાયલ વ્યક્તિને પોતાની ગાડી મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ઘાયલ વ્યક્તિની સારવાર કરાવી હતી. આજે હું પારડીથી મારી ઓફિસ તરફ વલસાડ જિલ્લા પંચાયત પર આવી રહ્યો હતો ત્યારે અતુલનો બ્રિજ ક્રોસ કરીને જે ફ્લાયઓવર પારનેરાનો છે એ પહેલાં એક મારુતિ વેગેનર ગાડી હતી. એ ગાડીએ અચાનક બ્રેક મારી અને એની પાછળ કોઈ બીજી લાલ ગાડી હતી. એ ગાડીએ એ આપણી જે મારુતિ વેગેનર હતી એને ઠોકી દીધી. ઠોકી એટલે મારી સામે જ ગાડી આખી પલટી થઈ ગઈ. પલટી થઈ ગઈ એટલે મારા ડ્રાઈવરે પણ મારી ગાડી સાઈડમાં બ્રેક મારી અને તરત ગાડીમાંથી જે પેશન્ટ અંદર બેઠેલા હતા પેસેન્જરો એ અમે તાત્કાલિક પેસેન્જરોને બહાર કાઢ્યા. પછી ત્યાંના લોકો આજુબાજુના લોકો લઈ અને ગાડીને અમે સીધી કરીને બધાને અંદર જોયું તો બધા સેફ લાગ્યા. પણ એમનો એક દીકરો હતો, કેનિલ કરીને છોકરો હતો, એમને થોડું હાથમાં વાગ્યું હતું તો એમને તાત્કાલિક આમ તો 108ને પણ ફોન કરેલો પણ 108 આવતા પણ મારી જ ગાડીમાં છોકરાને બેસાડી એમની માને બધાને લઈને સીધો હું કસ્તુરબા હોસ્પિટલમાં અહીંયા એડમિટ કરાવ્યા અને હાલમાં એમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને સારું છે. પણ એને હાથમાં જમણા હાથના ભાગમાં થોડું કટિંગ થયું છે, એને સ્ટિચિંગ કરીને ડોક્ટરે કીધું છે કે એમનો એક્સરે લઈને એમને પછી રજા આપી દેશે. તારીખ 19 ફેબ્રુઆરીના રવિવારના રોજ નક્ષત્ર પ્લાઝા દુકાન નંબર 4-5 RT ઓફિસની સામે ગોકુળ વિહાર ગેટ નંબર 1 વાપી ખાતે લાઈવ કેર હોસ્પિટલ એન્ડ ICUના સહયોગથી સર્વરોગ નિદાન શિબિરનું આયોજન થનાર હોય આ કેમ્પનો લાભ લેવા દરેકને વિનંતી કરવામાં આવે છે. લાઈવ કેર હોસ્પિટલ એન્ડ ICU અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ 19 ફેબ્રુઆરી 2017ને રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી નક્ષત્ર પ્લાઝા દુકાન નંબર 4-5 RT ઓફિસની સામે ગોકુલ વિહાર ગેટ નંબર 1 વાપી ખાતે બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, કિડની યુરિન, પ્રોટીન ચેકઅપ, પગના નસની તપાસ, બોન મેરો ડેન્સિટી, ECG, ફિઝિશિયન સાથે કન્સલ્ટેશનનું ચેકઅપ પણ કરવામાં આવનાર છે. આથી વાપીની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે 19મી તારીખે લાઈફ કેર હોસ્પિટલમાં આવવા માટે વિનંતી કરવામાં આવે છે. લાઈફ કેર હોસ્પિટલ અને બાયકાસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે રવિવાર તારીખ 19/2017ના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું લાઈફ કેર હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમય સવારે 10 થી 1 છે.
આ કેમ્પમાં બ્લડ શુગર, ઇસીજી, લિપિડ પ્રોફાઇલ, બીએમડી, ન્યુરોપેથી ચેકઅપ અને નેફ્રોપેથી ચેકઅપ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ડોક્ટર નીતા પટેલ, ડોક્ટર દિવેશ પટેલ અને ડોક્ટર વિકાસ વર્મા હાજર રહીને સેવા આપશે. તો આપ સર્વેને આ કેમ્પનો લાભ લેવા નમ્ર વિનંતી છે. સમાચારોના અંતમાં એક જ મુખ્ય સમાચારો ઉપર. વાપીમાં પૈસાની લેવડ દેવડમાં ડ્રાઈવર ક્લીનર દારૂ ડીચીને બાખડ્યા. ક્લીનરે ડ્રાઈવરના માથા પર ટોમી નાખા કરતા ડ્રાઈવરનું મોત. દમણ પ્રશાસક 3 દિવસ માટે દિલ્હીમાં. સંપ્રદેશના વિકાસ માટે પ્રધાનમંત્રીને તેમજ અન્ય મંત્રીઓ સાથે કરી ચર્ચા. વાપીના મોરારજી સર્કલ નજીક ફરી પોલીસ બનીને આવેલા ગઠિયાઓ મહિલાના દાગીના સહિત 48,000 ની રોકડ ચોરીને થયા ફરાર. પ્રશાસનિક અને આરોગ્ય વિભાગની ટીમે સંપ્રદેશ દાદરાનગર હવેલી વિસ્તારમાં તમામ હોટલો અને ધાબાઓની તપાસ હાથ ધરી ધાબા સંચાલકોમાં ફેલાયો ફફડાટ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.